જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાચેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ બધાને આનંદ થયો ને બધો પતિ પત્ની માટે એક જ દાડો આપ્યો પતિ પત્ની થાય ને એટલે પછી પૈસાનો વ્યવહાર વધે મા બાપ છોકરા વ્યવહાર વધે એટલે એના માટે બે બે દાડા આપ્યા ચાલે ને પણ તો એ ત્રણે ત્રણ સેશન બધાને મળી પૈસો પૈસાની જરૂરિયાત કેટલી અને ક્યાં સુધી એમ તો લાગે ખરી મરતા સુધી પણ મરતી વખતે મળતા નહીં ખરેખર જોઈએ ને તો બોલો આખા શાસ્ત્રમાં પૈસા માટે કાંઈ વિગત કોઈ જગાએ ના મળે કોઈક જગાએ હોય તો કે દાન ને દાનથી પુણ્ય બંધા હશે પૈસાની વિગત દાદાએ ખુલ્લી કરી આખી કે કયા આધારે આવે છે કયા આધારે જાય છે બહુ ત્યારે શાસ્ત્રમાં શું શાતા વેદની અલગ સાતા સાતા ભોગવાનો હિસાબ અંતરાય કર્મ હોય તો પ્રાપ્તિ ના થાય ઈચ્છા હોવા છતાં ત્યાં દાદાએ રહસ્ય બધા ખુલ્લા કર્યા કે આ કયા આધારે આવે કેટલી જરૂરિયાત ખરેખર તો આખી જિંદગીનો હિસાબ લઈને આવેલા છે નવી કમાણી નવા કોઝીસ ફેરફાર કરો અત્યારે અડચણ પડતી હોય સમજવાનું કંઈક લોચો પડ્યો છે મન વચન કાયથી ચોરી થઈ હોય તો અત્યારે અડચણ પડે માટે નવેસરથી સુધારો ખોટી લક્ષ્મી આવી હોય જૂઠ સાચા કર્યા હોય કંઈક ગોટાળા કર્યા હોય ઘણી વખત આપણે ગોટાળો કરવો જ ના હોય પેલો દુકાનમાંથી ભાઈ આ એક ડઝન ચમચી આપો ને પછી પૈસા લેવાનું ભૂલી ગયો આપણે ધીમે એણે ના માગે હું શું કરું જતો રે એટલે આ ગોટાળો કરતો ના પણ થઈ જાય આવા બેંકમાં પેલું સાત હજારને બદલે સિત્તેર હજાર લખાઈ ગયું આપણે જમામાં તો નિરાંતે ત્રેસઠ હજાર વાપ્યા કરે આપણા તો સાત હતા ને એટલે ભૂલ કરી સિત્તેર હજારની લાભ ઉઠાવો કે સાર એટલે આમ ચોરી ના કરતો હોય પણ આમ ચોરી કરી નાખે એ છેતરવા ના જો ઉપર ભાઈ તમારી કંઈ ભૂલચૂક થઈ લાગે છે આ હિસાબ લઈ લો ભાઈ તમારા પાછા એટલે ભૂલ જાણી જોઈને તો કરીએ નહીં પણ આવું થઈ જાય ને તો લાભ ઉઠાવી લે ખોટાનો તે ખોટું અને બને ત્યાં સુધી આપણે દાદા કહે છે નીતિ પ્રમાણિકતાના ફાઉન્ડેશન ઉપર વ્યવહાર ઉપર જો વ્યવહારમાં નીતિ પ્રમાણિકતા નહીં હોય તો સામા જોડે ભેદ પાડીએ છીએ એને જો નીચો ગણીએ છીએ એનો લાભ ઉઠાવીએ છીએ તો અધ્યાત્મ પ્રગતિ કરી જ ના શકે આ તો આ તો રિલેટિવ ક્રમિક માર્ગમાં અક્રમ માર્ગમાં શું કહે છે હવે તમે જે લાયા છો નિકાલ કરો સંભાવે ને ખોટું નાણું બેઠું તો તમે સુધા હાથમાં હવે ફાઇલોને કહેવાય ને તું પ્રતિક્રમણ કર આ ખોટો પૈસો લેવો નથી છતાંય બંધ થતો ના હોય ત્યાં સુધી આપણે પ્રતિક્રમણ કરાવો અને ભાવ કરો કે ભાઈ ખોટા પૈસા એમાં થોડો ઉમેરો કરીને દરમાં દકર નાખવાનો ભગવાન ખાતે ક્યાંક નાખી દો નહીં તો આ ખોટો પૈસો રોમે રોમે કઈડીને જશે દુઃખ આપીને જશે એટલે ચોરી પછી વિશ્વાસઘાત છેતરપિંડી ભ્રષ્ટાચાર ભેડશેડ કંઈ ને કામ સાચું ખોટું ખોટું જ કરીને બધા પૈસા ભેગા કર્યા હોય એ બધા એ પૈસા ખરેખર તો એક ખૂબ સામાયિકમાં લઈને પ્રતિકોણ કરીને જેટલું ખોટું આવ્યું હોય ને તેમાં થોડું ઉમેરો કરી અને ચેરિટી કરી નાખવાની આ બહુમાં આપણા ગુનાની જવાબદારી તો જાય હવે કરવાનો તે ફાડો ને કહેવાનું ફાઇલ બને તમે નક્કી કરો ખોટું પેશવા દેવું નથી દાદા કહેતા ને અમે ધંધામાં સિમેન્ટમાં મૂળિયો કાઢી લઈએ અને તેમ પેલે સાહેબ જ શીખવાડે કે બહાર નાખો ને ચાર ચાર છોડને બદલે બહાર નાખવાની બે તમારી ને બે અમારી લે આ તો ફાયદો થઈ ગયો અને પેલો પાસ કરી દે ટેન્ડર જે બધું જે બિલ બિલ બધું કારણ એણે જ કેવડાવ્યું હોય એ સળિયા ઓછા નાખીએ સિમેન્ટ ઓછું નાખીએ પછી સાત આઠ વર્ષથી આ બધું કરતા હતા પછી તપાસ કરી બેંકમાં વધ્યું કે એટલું કશું નહીં પાંચ દસ હજાર જ પડ્યા છે તો આટલી બધી ચોરીઓ કરીને કાંઈ પૈસો બચવા માટે બંધ કરી દો પેલા જૂના પેલા તોડવાના હોય મકાનો પછી બલબારી પીડિયા એટલે લાકડાના નીકળે બધા મોટા મોટા તે પછી એ પેલા પેલા જે ગવર્મેન્ટના ઓફિસરો એ શીખવાડે બે તમારે ત્યાં લઈ જજો બે અમને આપી દેજો બહુ સારી વસ્તુ છે લઈ જાઓ અને આરસીસીના બધા નવા બનાવવાના મકાનના રિપેરિંગ કરીને તે પીઢિયા લઈ આવ્યા ના કે મેં માકડો બનાવ્યો તે ઓગણચાળીસ રૂપિયામાં ઓગણચાળીસ રૂપિયામાં પેલો નવો બાંકડો આવે સારો લાકડાનો અને આ રંધો મારી મારીને દમ નીકળી ગયો ને તે પછી બેતાળીસ તેતાળીસ રૂપિયા થયા ખર્ચો વધ્યો ને ઉપરથી ચોરીનો ગુનો તો માથે જ રહ્યો સિમેન્ટમાં એ ચોરીઓ કરી સળિયામાં ચોરીઓ કરી તે ચોરીઓનો ગુનો રહ્યો અને પૈસો એક ટક્યો નહીં કહે છે એટલે પછી એકાવનની સાલથી દાદા કહે છે અમે બંધ કરી દીધો એક પૈસો ખોટો કરવો નથી તે ઉલટાનું પ્રેસ્ટીજ વધી ગઈ કહે છે એમ પટેલ એન્ડ કંપની તો કે ભાઈ એને માલ કોમ કોમ કોન્ટ્રાક્ટ આપો કે છે બેસ્ટ માણસો ખોટું પૈસો ખોટું કામ નહીં લોકો તો ઉલટાનો મોંઘા ભાવે કોન્ટ્રાક્ટમાં મળવા માંડ્યા અને વધારે ઓર્ડર મળવા માંડ્યા કાંઈ ખોટ ગઈ નહીં એટલે આ ખોટો પૈસો કે આ લોકોને જરૂરિયાત છે ખોટા સાચા કરીને પણ મેળવો પણ જેટલું ખોટું કરીને મેળવેલો પૈસો આવતે ભાવ આવવામાં કેમ જરૂરિયાત કરતાં ખોટે છે કે ગોટાળા કર્યા છે હવે હજુ ગોટાળા કરશું આવતી ઓર રડારડી થશે માટે આ અપ્રમાણિકતા અનીતિ આ ભેળછેડ બધું ભ્રષ્ટાચાર ક્યારેય ના કરાય ખરાકને ક્યારેય ના ચેતરાય એડાયા થઈ જવાનું હજુ આપણે કંઈ મોડું નથી થયું ખોટું બંધ કરતા જવાનું ના થતું હોય તો પ્રતિક્રમણ કર્યા કરો અને ખોટો પૈસા કણ આગળવાળો લેતો હોય પાછળવાળો લેતો હોય બદલાય લેવું જ પડે ના લેતો ડિસમિસ કરાવી નાખે ને એટલે આણે શું કરવાનું લેવાના અને ધર્મા ધકર નાખવાના દાદા કહે છે ને હું તો મહેનત કરું તો મને જોબ મળે તો પાંચસો રૂપિયાની નોકરી મળે મને તો મેં કોન્ટ્રાક્ટમાં લાખ રૂપિયા કમાયા સવા લાખ કમાયા હવે પાંચસો રૂપિયા ઘરે આપીએ મહિને કેમ તો કે મારા મહેનતનું મને પાંચસો છે તો પાંચસો આપવાના અને પેલો વધારે આવે એ તે વધારે મૂકી રાખવાના ઇન્કમ ટેક્સવાળો ખોટી પેલી મૂકે કંઈક આટલા ટેક્સ ભરો તો એ પેલા વધારાના પૈસામાંથી ટેક્સ આપી દેવાનો એ વધારાના પૈસો છે મારા તો મહેનતનો પૈસો આટલો પેલો પુણ્યનો પૈસો એ પાપના ઉદય પૈસા વખતે પુણ્યનો પૈસો વાપરી નાખવાનો લોકો પહેલાં પૈસો વાપરી નાખે પુણ્ય વધારાની પુણ્યનો અને પછી પેલો ઇન્કમ ટેક્સવાળો આવે કે કંઈક ખોટી રેડ પડે ને કંઈક ઉપાધિ આવે ત્યારે રડાડડી કરે ક્યાંક લોનો લેવા જવું પડે કારણ કે અમે પહેલેથી સમજી ગયેલા કે આ ખોટો પૈસો ઘરમાં નહીં વાપરવાનો કે છે આ બધા સિદ્ધાંત બધા જરૂરિયાત છે એવું લાગે છે ખરેખર તો કેવું પુણ્ય લઈને આવ્યા છે ને એ પ્રમાણે મળશે અને પુણ્ય પૈસા પાછળ દોડવાથી પુણ્ય બંધાતું નથી બીજાને સુખ આપો ધર્મમાં આગળ વધો અથવા આત્મા ખાતે જાઓ ટાઈમ જાય તો એ પુણ્ય બંધાય છે પુણ્યનું ફળ ધાર્યા પ્રમાણે સુખો મળે એમાં લક્ષ્મી એક નિમિત્ત હોય છે સુખ શાંતિ સંપત્તિ બધું ધાર્યા પ્રમાણે એને સુખ ભોગવવા માટે આ બધું નિમિત્ત છે અને પાપકર્મનો બીજાને દુઃખ આપ્યા હોય બીજાને ત્રાસ આપ્યા હોય છેતરપિંડી કરી હોય તો પાપ બંધાશે પાપનું ફળ ધાર્યાથી ઊંધું થાય ઈચ્છાથી ઊંધા થાય આપણે હોય મારે સગવડતા જોઈએ છે પણ સગવડતા ના મળે તે પાપનું ફળ તે લક્ષ્મી એ નિમિત્ત છે વચ્ચે એટલે આ ક્રમિક માર્ગમાં તો બહુ ફાઉન્ડેશનમાં જ કે છે નીતિ પ્રમાણિકતા વગર તમે ધર્મમાં આગળ વધી ના શકો અક્રમમાં કહે છે કે નિકાલ કરીને પ્રતિક્રમણ કર્યા કરજો જૂના ગોટાળા થઈ ગયા હોય એના જાગ્રત રહીશું અને કંઈ ગોટાળા કરવાથી એક પૈસો વધતો નથી જો મહિને મારે પંદર હજાર આવવાના હોય ખૂબ ગોટાળો કરું તો મને પછી લાગે ખરા પણ ખરેખર મારા જો આખો આખા વરસનો હિસાબ કાઢવો ને તો પંદર ગુણ્યા બાર એટલા જ આવ્યા હોય પેલા વધારાના પૈસા દેખાય ખરા ત્યારે બીજી વખતે ઓછું થાય પણ ખરેખર ગોટાળા કરવાથી કે ગોટાળો ન કરવાથી આવવાનો સરખો જ રકમ ગોટાળો કરશો તો અંદરના જે ભાવ બગડ્યા ગોટાળા કરવાના તે આવતા ભાવના ગુના ચોંટશે આવતે બહુ દંડ એવા આવશે લક્ષ્મીને અંતરાય પડશે અને અંદર નીતિ પ્રમાણિકતા સિન્સિયારિટી અચૌર્ય સાચવે છે આવ તે બહુ વધારે રેલમ છે પૈસાની એટલે હાર વિજ્ઞાન સમજવા જેવું છે ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ હતીશ દેવાણી મનીષા હા પૂજ્યશ્રી ઘણા વર્ષોથી આપણે ઓબ્ઝર્વ કર્યું છે મેં કે મારી ઇન્કમ હર વખતે દસ પંદર ટકા વધે જ છે પણ તો બી એક મનમાં ફફડાટ રહ્યા કરે કે ફ્યુચરમાં શું થશે કે ક્યારેક નાનું મોટું લોસ થાય કે એક બે એડમિશન્સ અમારે ટીચર છું તો જતા રહે તો પછી છે ને નેગેટિવ વિચારોની ચેન ચાલવા માંડી જાય કે હવે આ નથી તો આ થઈ જશે આવું થઈ જશે એટલે આવતા ભાવ બી નાખો નિરાંતે નેગેટિવ વિચારોને એવું મળશે આપણને શું થઈ ગયું આવે છે નિરાંત દસ ટકા પંદર ટકા વધે તો મજા કરો ને એટલે આવડા વિચાર આવે ને ગેટઆઉટ કહેવાનું એ શું તોફાન માંડ્યું છે અને કાંઈ વધવા નથી કાંઈ ઘટવા નથી જે ભોગ્યો આગળ છૂટકો જ નથી પ્રારંભમાં લખેલો વ્યવસ્થિતના હિસાબે હવે આગળ રહેવાનું જ નથી એટલે અવળું ચિતરવા જેવું નહીં પણ એ મિક્સ થઈ જાય છે પૂજા હા તો એને બદલે દસ મિનિટ અસીમ જે કાર કરો પ્રાર્થના કરો દાદા વ્યવસ્થિતમાં જે હો મને ક્ષમતા ભાવે નિકાલ કરવાની શક્તિ આપો અત્યારે એવી સિચ્યુએશન છે અને કોકને મળતું હોય ને એમ તો ઉલટાનું ખુશ થાવ ને એ દરેકને મળવું જે ત્યાં જ અટકે છે હા કોકને મળે ને એમાં બહુ દુઃખ થઈ જાય છે મને અને આખા મુંબઈમાં એક જ તમારા ક્લાસીસ ચાલતા હશે ના પૂછે છે બધું સમજાય છે બધું સમજે બીજા લોકો છે બીજા છોકરાઓ કેટલા તમારા ક્લાસ સ્કૂલમાં કેટલા હોય છોકરા ક્લાસમાં બસો અઢી અઢી અઢીસો છોકરાની મુંબઈની વસ્તી કેટલી મુંબઈની તો કરોડની ઉપર તો પછી એમાંથી અઢીસો છોકરા લગભગ પતી ગયા ને એટલા જ હશે ને કે બીજા નહીં મળતા હોય બીજાને તો બધા પોતપોતાના હિસાબનું ભોગવશે જરાય ચિંતા કરવા જેવું નહીં આપણા સત્સંગમાં આટલા આવ્યા ને કોકના સત્સંગ કોઈ જોતું હોય એ અટકાવો અરે નથી કંઈ કરવા જોયું એની મેળે જેના હશે એ ભાગ્ય આવશે આપણી જરૂરિયાતની કંઈક કોઈ દાડો ખોટ્યું છે એટલે સમજીને ધીમે ધીમે આ વળા અભિપ્રાયોને ખલાસ કરી નાખવાના દાદા કે ને અમે તપાસ કરી ગયા એક સેકન્ડ પહેલાં પથરો આગળ પડ્યો એક સેકન્ડ પછી પાછળ પડ્યો અને બરાબર પાગ્યો કે એમ માટે હિસાબ છે તારણ કાઢવાનું કે મારા સિવાય દુનિયા નથી ચાલતી પણ પૂજ્ય પ્રકૃતિ ભાગાકાર કરવો જોઈએ પેટર્નનો ભાગાકાર કરો એ જેટલી વાર બોલે ને શું થશે તો કે અત્યાર સુધી કાંઈ તકલીફ પડી કાંઈ વાંધો નહીં આવે દાદાની કૃપાથી સરસ ચાલશે આપણે સત્સંગ કર્યા કરો અને જવાબદારી ફરજો બધી કામ કર્યા કરો આ પૂજ્યશ્રી આ ફફડાટ છે મને થાય છે એ આ વ્યવસ્થિતનો પાર્ટ છે કે મારું અજ્ઞાન છે અજ્ઞાન છે ઘોર અજ્ઞાન શું કરવું છે તમે જાણતા નથી કે કોણ ચલાવે છે હું જ ચલાવું છું ને આ લોકો ત્યાં જતા રહ્યા એટલે મારો ધંધો બંધ થઈ જશે એ તમે સંયોગ કરો છો કે આ ધંધો બંધ થઈ જાય તો વાંધો નહીં એ જ તમારું બગાડી રહ્યા છો એની કરતાં સૌને પ્રાપ્ત થાવ ને મારે તો પૈસા કમાવા માટે ધંધો કરીએ છીએ કે બાળકોને શિક્ષણ આપવા માટે મેઇન પ્રોડક્શન શું રાખવું જોઈએ મેઇન પ્રોડક્શન પણ પૈસો રાખવો જોઈએ ને નહીં તો પછી છોકરા જતા રહે તો પછી ઓછું વધારે ભણાવી છું પણ પૈસા ના પૂછે છે બંને રિઝલ્ટ બી સારું આવે છે પછી એ જ રાખો ને પેલું બાય પ્રોડક્શનમાં આવશે લક્ષ્મી હા પૂછે અને નહીં મહેનત કરો ને અરે નહીં વિચાર કરો ને પૈસા માટે તોય આવશે દિલથી ઘરે જ ને બેસ્ટ સિન્સિયરલી છોકરાને શિક્ષણ આપો સંસ્કારી છોકરા બનાવો પેલું તો સારામાં સારું આવશે લક્ષ્મી બોલો આશીર્વાદ આપજો પૂછે અને હવે આવડા આવડા વિચાર આવે ને તો કહેવાય ગો ટુ દાદા દાદાએ મને કહ્યું છે વ્યવસ્થિત એમાં બન્યું એ કરેક્ટ માટે મારે મહેનત કરવાની છે લક્ષ્મી એની મેળા આવશે પૂજે છે ત્યાં માહોલ એવું હોય ને આજુબાજુમાં દસ બધા કુવામાં પડતા એટલે આપણે પડવાનું એ લોકો જાનવર ગતિમાં જઈની જવાની તૈયારી કરતા એટલે આપણે જવાની તૈયારી કરવાની કે મોક્ષે જવું છે કે પછી આ આવતી ભાવ અવતાર પકડવા મોક્ષે જવું છે તો પછી તૈયારી કરો ને લોકોને જોઈને નહીં શીખવાનું હું નહોતો શીખતો મને કે દૂસરા મશીન એ કરીને કહું એ મારે છે ને એક ફાઇલ પતાવીને હું તો સત્સંગમાં દોડું તો કાંઈ ખોટ ના ગઈ દર વર્ષે પંદર વીસ ટકા કમાતો તો વધારે અને શાંતિ કેટલી બધી આખો આખો દાડો ઉપયોગમાં રહી શકાય કામ પત્યો એટલે ઉપયોગમાં રહેવાય નિરાતે જય સચિદાન પેલા સ્વગાસિયા ઘરેણા માટેનો પ્રશ્ન છે લગ્ન પછી જોયું તો અત્યારે સામાયિકમાં જ જોયા આજે તો ફાઇલ ટુ ને એ મેણા ટોણા માર્યા છે કે તમે જમીનમાં ધંધામાં જ રૂપિયા નાખો મન ક્યારે ઘરેણો નથી કરાવી દેતા એમ પછી ફાઇલ ને એવું થાય કે અત્યારે એને એવો બોજો છે કે મારે આને ઘરેણાં કરાઈ દેવાનું ખરેખર અત્યારે મારે જોતાય નથી તો એને એવું છે કે મારે એને ઘરેણાં કરાઈ દેવાના એવો બોજો બહુ હજારો વખત બોલ્યા તો આપુ છુ ને બોડી બોવડી બંધ થાય પછી જે શ્રી એને પેલા નથી ઊંસાતા અત્યારે બેઠા છે અહીંયા તો તમે મને કહો છો કે એમને સંભળાવો છો ના ના તમારા નથી મારું પણ હારું તમારું મન સંતોષ થઈ જાય ઘરેણા થી આમ પછી પહેરવાના અરીસામાં જોવાના અને જો બહાર નીકળ્યા રાત્રે અને પેલો છરી બતાડીને કાઢી જાય ને તો આપણો મો પણ પૂરો થાય ના પૂજીશ રી આટલી શિબિર ભરી હવે તો એવું થોડુંક સ્ત્રી દેહ મજબૂત થાય આ પુરુષોને એક વાલી પહેરવાનું કીધું હોય તો પહેરે બધું બતાવે પણ અત્યારે હવે નથી જોતા પણ એને અંદર અભિપ્રાય એવો છે કે આને મારે કરાવી દેવાશ મેં પાછું એવું એકવાર કીધું કે મને તમારી પાસેથી લઈને હું દાદા ના આપી દઈ પણ તમારી પાસેથી તો હું લેવાની છું બોલો હવે આટલું બધું કર્યા પછી પહેલાં બિચારો દુઃખી થાય ને ક્યાં છે ફાઇલ ટુ એટલા ક્યાં ગયા વગાસિયા ભાઈ ક્યાં ગયા સાચું કે છે જય સચિદાન જય સચિ હા કે છે તો હાચો બધે એટલે હવે કે છે મારે હવે ઘરે જોઈતા નથી ના ના પણ ક્યાંક પ્રસંગમાં જાય ને તે જ્ઞાનમાં એકદમ રિયા એની પહેલા પણ પ્રસંગ પૂરો થાય ને એટલે પછી પાછો ખટકાટ જલે ચાલુ થઈ જાય બે ટોણા મારી દે હા બે ત્રણ ટોણા મેં કીધું ભાઈ મારે તને પછા હોરતોલા કરાવી દેવું પછી તારે પહેરવું હોય ન પહેરવું તારે એ કે હવે મારી ઉંમર વહી ગઈ હું દાદામાં આપી દે મેં તારે જ્યાં આપો હવે શું છે

આખી જિંદગીનું મારે બેણું મટી જાય અને પજે છે મારો વાક છે એમાં મેં એને કંઈ મનમાની એમ કરાવી નથી દીધું ક્યારેય અને મેં મારા જમીનના એમાં રોકાણમાં જ કરી રાખ્યું છે પણ એના નામે અમુક મિલકત કરી દીધી મેં આ મિલકત બેસાઈને એટલે તને મેં ઘરેણા કરી દો નકર કોઈ પલોટ કે મકાન છે એ પહેરીને રખડ હા ફર બીજું તો શું કરવાનું જેશ્રી મને માફી માગવી છે મારે હવે આમાંથી છૂટું છે મને વાહ હા મેં

ગયા ભાવના હિસાબમાં આજે આપણે જાગૃતિ રાખી શકીએ ધંધો કરતા કરતા વધારે કઢાઈ લઉં પાછું અંદર ભાગાકાર કરવાનો કે ના આપણા હિસાબ લેવું છે ખોટો પૈસો લેવો નથી એ જ્ઞાન આપણે જાગૃતિમાં રાખો એટલે ગુના તો ધોવાતા જાય પણ મારે એક એવું થોડું અલગ એવું છે કે ઘણા ટાઈમથી ધંધાની અંદર ઈચ્છા ધંધો વધારવાની ફર્સ્ટ એમ જે ચાલે છે છે એ મેક્સિમમ ટાઈમ સત્સંગ અને સેવામાં જ આપવાની ઈચ્છા થાય બરાબર છે હા પણ હોય ત્યારે ધંધો પૂરો કરી લઈએ કામ પર ગયા હોય ત્યારે જવાબદારી સરસ પૂરી કરવાની અને સિન્સિયરલી કરવાની એમાં ગોટાળા નહીં ચોખ્ખા પૈસા થી બધું જે લેવાના હોય આપવાનું બધું હિસાબ પૂરો કરીને વ્યવહાર બધા કમસે કમ મહિને નહીં તો બે થી અઢી લાખ નું મારા બધાનું પેમેન્ટ ને બધું હોય છે સરસ પચીસ માણસો કામ કરતા હોય તો એનું વ્યવસ્થિત ચાલે છે અને બીજી વસ્તુ એ છે કે ક્યારેય ધંધામાં હિસાબ કિતાબ મને કરવાની ઈચ્છા નથી થતી કે શું મેળવ્યું ને શું ગયું ચાલે છે હા થોડો એકાઉન્ટન્ટ રાખીએ આપણે એને બિલ આપી દેવાના એટલે હિસાબ કર્યા કરે આપણો એટલે સાધારણ આમ જનરલ હોય છે પણ બહુ આમ ડીપમાં જવાની ઈચ્છા નથી થતી પછી શું છે કે આ લોકોનું સરસ કામ થાય પ્યોરિટીથી એ એક ભાવ હોય છે કે મારા નિમિત્તે કોઈને તકલીફ ના પડે અને સરસ એનું કામ થાય પણ પણ કેવું છે આપણે જો ધ્યાન ના રાખીએ ને અને હાજરી ના આપીએ ને તો ધીમે ધીમે ચોરીઓ થયા કરે ના એ સરસ છે દાદા એ સાચરી ના એ બધું સારું જ હોય મને બહુ સારું લાગતું હતું પણ પછી આપણે હાજર ના હોઈએ અને એટલે પેલો ગોટાળો કર્યા કરે તમને બતાડે તમને લાગે બરોબર છે ચાલો મને શું કે દો શિફ્ટ ચાલતા હે ઈતના ઈતના ખર્ચા હોતા હૈ બે લાખ કમાતો હોય તો કે લાખ ખર્ચા કંઈ શિફ્ટમાં પેમેન્ટમાં ગયા અને પછી ખબર પડે કે નીરુમા એકદું કહે છે તું ચેક કરે છે બસ માણસ પર શંકા કેવી રીતે કરાય તો કે ચેક કર જા તો પેલું પૂછ્યું ત્યાં કેટલા ચલતા હે સામકો તો બસ બારા બજે પૂરા હો ગયા આ બારા ઘંટા પૂરા બાકી સેકન્ડ શિફ્ટ ચલતા નહીં હે કેટના ટાઈમ સે એક સાલ હો ગયા લો બે લાખ આરામથી એક લાખ મળાવી જાય એટલે આપણે હાજર આપણામાં કહેવાય છે સેટ ચોરી કરે ને તો નફો ખલાસ થઈ જાય અને નોકર ચોરી કરે અરે નોકર ચોરી કરે તો નફો ખલાસ થઈ જાય અને શેઠ ચોરી કરે તો મૂડી ખલાસ થઈ જાય એટલે આપણે જો કંઈક અમે જોયેલું જ્યાં જ્યાં મૂડી ચોરાવા માંડીએ મીધું આપણા જો આ ડિપાર્ટમેન્ટમાં ચેક કરો આ પૈસા ચોરાય છે ઘટાડા અને નોકરો ચોરતા હોવા જોઈએ તે પકડાય પછી બધું એટલે આમાં શું છે ચોક્કસ રાખવી સારી દાદા કે હિસાબ હિસાબ કોડીનો કરવો બક્ષીસ લાખની આપવામાં વાંધો નથી પણ પૂજ્યશ્રી દાદાનો જે સિદ્ધાંત લક્ષ્મી વિશે જે કીધો છે ને એ પ્રમાણે જ્યારથી છેલ્લા દસ બાર વર્ષથી એ એક માઇન્ડમાં વ્યૂ પોઈન્ટ રાખીને ચાલુ છું ને ત્યારથી કોઈ જગ્યા પર એવું નથી બન્યું અને વ્યક્તિ સામે બધા નિમિત્તો સરસ જ ભેગા થાય છે કે કોઈ આપણું ખોટું ઈચ્છતા નથી એમ એ બરોબર છે મનીષા જય સચિદાનંદ જયશ્રી આપણે જે દીકરીઓ બાપ પાસેથી સંપત્તિનો જે હિસ્સો લે છે એ બરોબર છે કે નહીં મેં હિસ્સો લે છે એટલે કોર્ટ કચેરી કરીને બધા સાથે વળીને સહી નહી કરું પેલા મારા પૈસા આપો એ દબડાવીને ના ભાઈઓ તો આમ આપવા ઈચ્છા તો નહોતા છતાં મેં લીધો છે ભાઈ આપતા નહોતા આપવાની એની કોઈ ઈચ્છા નહોતી છતાં મેં થોડુંક લીધું છે દાદા મા બાપ પરમાં હા એ છે એટલે અને ખરેખર તો આમ તો હિસ્સો હોય છે બધા નેરૂમાં કેતા ને પાંચ ભાઈઓ ને છઠ્ઠો મારો છ ભાગ પાડતા પપ્પા તો મને આપતા હતા હું લેતી તી હતી નિરાંત પછી હું દાદાના કામ કર્યા કરું પછી કમાવા જવાનું રહ્યું નહીં મળતું એને તકલીફ હોય તો આપડે થોડુંક આપીએ આપું બધા મારો પ્રશ્ન એ છે કે મારા ફાઇલ નંબર બેને અમારી પરિસ્થિતિ કરતાં સારા ઘરમાંથી આવે છે માટે એને થોડી નાણાકીય અછતની એની ફરિયાદો હોય છે અને હું મારા પ્રયત્ન તો પૂરા કરું જ છું છતાંય એને અસંતોષ રહે છે તો કઈ ઉપાય આપ જણાવો છો ક્યાં આવ્યા છે કે જી સર ક્યાં છે શું કેવું છે હવે તો જ્ઞાન લીધું ને બધા ક્યારે લીધું તમે જ્ઞાન એક વર્ષ થયું સુરતમાં એમણે પણ લીધું જ્ઞાન હા હવે ધીમે ધીમે આપણા ભાગનું કે સમાધાન પર હું ઉકેલ લાવવાનો પણ આ પણ થોડું જરાક જણાવો એમ ના એ મારે જણાવવાનું હવે સમાધાન પૂર્વક ઉકેલ લાવો આ તો જો બહેનો તો આવું કરતા હોય છે ભાઈઓ ચાલુ કર્યું આ તો જય શ્રી શું કે છે બહુ પાડે સાચી વાત છે એવું કહેશો બસ તો પછી જો અને સરસ પ્રેમથી રહીએ આવું દાદા મળ્યા આવું સરસ જ્ઞાન મળ્યું નાની મોટી અડચણ આવે તો આગળ પાછળ કાયદો કેવો છે આપણા હિસાબનું ભોગવવાનું હોય ને એક નહીં તો આજે આ મહિને ના હોય તો બે ચાર છ બાર મહિને પાછું આવીને પડશે આપણા પાકનું આપણે તો ખુશ મારે કે ભાઈ મને દુનિયામાં ના મળે એવા દાદા મળ્યા આ લોકો ના મળે એવું દાદાનું જ્ઞાન મળ્યું કરોડો વધારે ના મળે દાદાનું જ્ઞાન મળ્યું આથી મોટી પુણ્ય એ કઈ આપણી અને આવા સારા ધણી મળ્યા સત્સંગમાં લઈ આવતા હોય શું ખોટા એ તો કકડાટ કરે સત્સંગમાં મળે જવાનું ઘરે બેસ ત્યાં શું દાટી શીખેશે મોત શોકમાં પણ નાણાં ઓછા પડે છે ના ના એ તો બરોબર રહેશે થોડું હા આપણે સમાધાનપૂર્વક ઉકેલાવાનું બરાબર ને બીજું કશું કેવું છે નહીં નહીં હા આપણે તો એ પ્રેમથી રહીએ અને સરસ બાળક છે કે નહીં નથી બાબા બેબી નથી નથી ને તો તો ખર્ચા જ બચી ગયા બેન કેટલા બધા ખર્ચા બચી ગયા હવે જો હવે એમને સંતોષ થાય એવું કરવાનું આપણે થાય એટલું ના થાય તો પ્રતિક્રમણ કરી લઈશું અને થોડું આપણે એક બે પેન્ટ શર્ટ ઓછા લઈએ ઓલરેડી ઓછા જ લઉં છું એને દર મહિને લઈ આપું બે વર્ષે એકવાર લઉં હા ના હવે ત્રણ વર્ષે એક વાર અત્યારે કોટન કાંઈ ના ઘસાય ખબર અને કોઈ જોતું નથી કે તમે ગયા વખતે પહેરે લઈ જ આવ્યા છો એને રાજી થાય એવું કરીશું નવી નવી ફેશનો જુએ છે એને નવી નવી નક્કી કરશો ને બધો ફેરફાર થશે આપણે સમાધાન થાય એવું કરવું છે અને પછી આવવાનું પીએમ પીએમએસટીમાં આવ્યા ને હવે પછી એમએમએસટી માં આવવાનું ડબલ્યુ એમએસટીમાં આવવાનું હોય છે ને પ્રોગ્રામ અહીંયા તો આવતા રહેજો પછી બધો ફેરફાર થઈ જશે પછી પેલા બેન જેવી દશા થશે પણ ક્યારે બાસઠ માં વર્ષે હવે માર દાગીનો નથી જોઈતો કેશો જય પૂજ્ય જય સચિદાનંદ